नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त राजीव मेघवानी यूट्यूब चैनल में आप सौनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप आ वीडियो में शीखी रहा छे वार्ता लेखन। आ वीडियो तमे शुरुआत थी अंत सुधी जोजो एटले वार्ता कई रीते लखी शकाय एनो तमने ख्याल आवशे। बीजू ए बाबत खास जणावी दऊं के हूँ वार्ता कहते जईश एनी अंदर मारा बधा ज मुद्दा आवता जशे, एमां कथननी साथे साथे वार्ता पण आवी जशे। बराबर, बीजी एक बाबत खास के तमे जारे वार्ता लेखन लखो त्यारे सौप्रथम ऊपर तमारुं शीर्षक लखवानुं छे। आपणे अहींया शीर्षक लखवानुं बाकी राख एटला माटे राख्युं छे के पछी आपणे चर्चा करीने एनुं शीर्षक लखवाना छीए। तो सौप्रथम तमारे शीर्षक लखवानुं छे अने पछी तमारे मुद्दा परथी वार्ता लखवानी छे। सरळ अक्षरे चेकचाक वगर अने जोड़णी भूल वगर लखवानी छे। बीजी बाबत के आज जे वार्ता छे ए वार्ता मे जाते लखी छे एनो બીજું એક વિડીયો બનાવીને મૂકવાનું છું, જેથી તમારે લખીને પણ તૈયાર કરવી હોય તો તમે આરામથી તૈયાર કરી શકશો। હવે આપણે આ વાર્તા લેખન જોઈએ। પરીક્ષામાં પૂછાય છે મુદ્દા પરથી વાર્તા લખો અને તેને યોગ્ય શીર્ષક આપો। એવું પણ પૂછી શકાય કે વાર્તામાંથી આપણને કયા પ્રકારનો બોધ મળે છે। તો સૌપ્રથમ આપણે એના મુદ્દા જોઈએ। એક કંજૂસ વાડામાં રૂપિયા દાટવા, દરરોજ રાતે रुपया गणवा, चोरनु जोई जवु, रुपया काढ़ी लेवा अने काकरा मुकवा, कंजूस ने जान, माथु कूटवु, पड़ोशीनु मेहणू, हवे काकरा गणजे बोध। आटला मुद्दा परथी आपणे वार्ता लखवानी छे। तो हवे आपणे वार्तानी कथननी साथे साथे लेखन पण તમે ધ્યાન આપજો। લેખન એટલા માટે કે તમે વાર્તા સાંભળશો જેનથી તો તમે આપોઆપ પોતાની જાતે લખી શકશો। હવે આપણે જોઈએ કે રામપુર નામે એક ગામ હતું અને એ ગામની અંદર ધનાનંદ નામનો એક અમીર માણસ રહેતો હતો। તે બહુ કંજૂસ હતો, ક્યારેય એ પોતાના પૈસા બીજાના ભલાઈના કામ માટે વાપરતો નહોતો, ટૂંકમાં સદુપયોગ નહોતો કરતો। એટલો બધો કંજૂસ ને કે ચમડી તૂટે પણ દમડી ન છૂટે। બીજી કહેવત પણ એમ લખી શકાય કે દૂધ તેલમાં માખ પડી હોય ને, આમ તો હાસ્યની કહેવત છે કે તેલમાં માખ પડી હોય ને તો પણ એને નીચોવીને બાજુ પર મૂકી દે એમ, અને તેલનો ઉપયોગ કરે, એટલો બધો કંજૂસ માણસ હતો। હવે એક વખત એણે શું કર્યું કે વાડાની અંદર ખાડો ખોદી અને એના જે રૂપિયા હતા ને એ બધા જ વાડામાં દાટી દીધા। અને મનમાં એવું કે ઘરમાં ચોરી થાય તો પૈસા તો બચી જાય ને એમ, એટલે ઘરની અંદર જે રૂપિયા હતા એ બધા જ રૂપિયા વાડાની અંદર ખાડો ખોદી અને ઘડાની અંદર દાટી દીધા। હવે એનો સ્વભાવ કેવો હતો, થોડો શંકાશીલ, એટલે રોજ રાત્રે એ અંધારામાં બધા સૂઈ જાય ત્યારે ફરી પાછો એ ખાડો ખોદતો અને રૂપિયા છે કે નહીં એ ચેક કરતો રોજ। હવે એક દિવસ એવું બન્યું કે એક ચોર હતો ને એ જોઈ જાવ, ચોર હતો એ પેલા કંજૂસના રૂપિયા જોઈ જાય છે, ત્યાં કંજૂસ જે છે બરાબર ધનાનંદ નામનો કંજૂસ એ રોજ રાત્રે વાડામાં જાય છે, ખાડો ખોદે છે, પેલા રૂપિયા બહાર કાઢે છે, જુએ છે, ફરી પાછો મૂકી દે છે। હવે આ બાબત ચોર જોઈ ગયું। બીજા દિવસે શું થયું કે પેલો ચોર એની પહેલા જઈ અથવા તો એ જ રાત્રે જ્યારે પેલો ધનાનંદ હતો એ પાછો અંદર ઘડો મૂકી અને સુવા જાય છે ત્યારે થોડા સમય પછી ચોર આવે છે અને એ ખાડો ખોદી અને પેલા ઘડામાંથી બધા જ પૈસા કાઢી લે છે, લઈ લે છે અને અંદર શું ભરે છે, કાંકરા, કાંકરા ભરી અને ફરી પાછો એ ઘડો અંદર મૂકી દે છે, જમીનમાં દાટી દે છે। હવે દરરોજના નિયમ પ્રમાણે પેલો ધનાનંદ હતો ને ફરી પાછો બીજા દિવસે રાત થઈ એટલે કોઈ જોતું નથી આજુબાજુ આમ કરી અને પછી વાડામાં જાય છે અને વાડામાં જઈ અને પેલો ખાડો ખોદે છે અને પેલો ઘડો બહાર કાઢે છે અને ખોલીને જુએ છે તો અંદર શું હોય છે, કાંકરા। એના મોઢામાંથી તો ચીસ નીકળી ગઈ, અરે મારા રૂપિયા ક્યાં ગયા, કોણ લઈ ગયું, મેં તો અંદર રૂપિયા ભર્યા હતા, આ કાંકરા ક્યાંથી આવ્યા, એટલે એનાથી ચીસ પડે જાય છે અને જાણે કે માથું કૂટે છે, અરે રે મારા રૂપિયા કોણ લઈ ગયું, એમ કોલ લઈ ગયું, રડવા જેવો થઈ જાય છે, ચીસ નખાઈ જાય છે, પછી માથું કૂટે છે। હવે આ જાણી
એટલે એના જે પડોશીઓ હતા એ તરત જ આવ્યા અને પૂછે શું થયું શું થયું. ત્યારે સાચી પરિસ્થિતિની જાણ થાય છે એટલે એનો એક પડોશી હતો એ મેણું મારે છે હવે કાકરા ગણજે. શું મેણું મારે છે કે હવે કાકરા ગણજે. રોજ તો રૂપિયા ગણતો હતો બરાબર, પણ હવે તારે રોજ શું ગણવાનું છે, કાકરા ગણવાના છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ વાર્તામાંથી આપણને એક બાબત ખાસ શીખવાની છે કે જો આપણી પાસે ધન હોય ને તો એનો કંજુસાઈ પૂર્વક ઉપયોગ નહીં કરવાનો, એમ બહુ કંજુસાઈ કરવી સારી નહીં. પણ જો તમે એ ધનનો સદુપયોગ કરો ને, જે બીજાને મદદરૂપ થાય એવા કાર્યો કરો ને, તો તમારું ધન એ યોગ્ય કહેવાય બરાબર. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર વાર્તા પૂછાય તો તમારે આ રીતે લખવાની છે. હવે અહીંયા શીર્ષક પૂછાય છે તો તમે શીર્ષક શું આપશો, કંજુસ ધનાનંદ એમ, કારણ કે વાર્તાના જે પાત્ર જે છે મુખ્ય પાત્ર એનું નામ ધનાનંદ છે. તો તમે કદાચ કોઈને એવું થાય કે ભાઈ આનું શીર્ષક આપીએ કંજુસ ધનાનંદ એમ, સારું તો આ શીર્ષકને આપણે સાચું આપી શકીએ. પણ માત્ર કંજુસ ધનાનંદ એટલું જ નથી, કંજુસાએ જે ધનાનંદે કરી છે એને એનું ફળ પણ ભોગવવું પડ્યું છે ને, કે ભાઈ કંજુસાએ કરતો તો રોજ અંદર રૂપિયા મૂકતો તો બરાબર, અને ચોર જોઈ જાય છે અને પછી ચોર લઈ જાય છે અને પછી એમાં કાકરા મૂકી દે છે. તો માત્ર એટલું જ નથી, આપણે એવું પણ આપી શકાય કે કંજુસનું ફળ બરાબર, તો આ પણ આપણને થોડું કઠે છે એમ. એના કરતા આપણે એવું શીર્ષક આપી શકીએ કે ભાઈ કંજુસાઈનું પરિણામ, આ શીર્ષક સર્વથા યોગ્ય છે, સાચું છે. આ પણ શીર્ષક તમે લખો તો ખોટું નહીં પડે, પણ આ વધારે સાચું છે એટલે આપણે આનું શીર્ષક આપણે આપી શકાય કંજુસાઈનું પરિણામ. ધનાનંદ નામના વ્યક્તિએ કંજુસાઈ કરીને તેનું પરિણામ શું મળ્યું, એને કાકરા મળ્યા. જો એને કંજુસાઈ ન કરી હોત અને પોતાનું ધન સદકાર્યો માટે વાપર્યું હોત તો એને એવું પરિણામ ભોગવવું પડે નહીં બરાબર. તો આ વાર્તાનું સાચું અને યોગ્ય શીર્ષક આપણે કંજુસાઈનું પરિણામ આપી શકીએ. હા, તમને યોગ્ય લાગે તો તમે આ પણ શીર્ષક આપી શકો છો બરાબર. મૂળ શબ્દ જે છે કંજુસાઈ અથવા તો કંજુસ શબ્દ તમારા શીર્ષકમાં આવવો જોઈએ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વાર્તા લેખનના વિડીયોમાં આપને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે બરાબર. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, અને કોઈ અન્ય વાર્તા તમને ન આવડતી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પણ લખી શકશો, જેથી ફરી વખત એ વાર્તાને આપણે આ રીતે વિડીયોના રૂપમાં સમજાવી શકાય બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું, ફરી વખત કોઈ નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપને રજા લઉં, આપનો આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે વાર્તા લેખનનો વિડીયો જોયો. પરીક્ષામાં વાર્તા લેખન પૂછાય તો આ રીતે પૂછાય છે, સૌપ્રથમ ઉપર પ્રશ્ન હોય છે અને એની નીચે મુદ્દા આપેલા હોય છે, નીચે તમે જોઈ શકો છો જવાબ. સૌપ્રથમ મેં શીર્ષક લખ્યું છે અને યોગ્ય પેરેગ્રાફ પાડી અને મેં વાર્તા લખી છે. આ બીજા પેજ ઉપર પણ તમે જોઈ શકો છો, અધૂરી વાર્તા અહીંયા પૂરું થાય છે. નીચે બોધપાઠ પણ મેં લખેલો છે. પરીક્ષાની અંદર તમે આ રીતે વાર્તા લેખન કરો તો માનું છું કે તમે ઘણા સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો. આખી વાર્તા લખો ત્યારે ચેકચાક વગર, જોડણીની ભૂલ વગર અને યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરી અને તમે વાર્તા લખો તો તમને ઘણા સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી આપ સૌનો આભાર.